બધું છે એ ઘણા લોકો શું કે સવારમાં હું આજે લીંબુ શરબત પીને આવ્યો. પાછું એમ કે હું લીંબુ બે ત્રણ લીંબુ નીચે નાખ્યું છે. કેવો અહંકાર એમ કે બધાને કહેવા માટે. અને અમારું જ્ઞાન બી એટલું છે ને ભાઈ, એટલું આ ભાઈ આજે ને અમે સવારના આવી જાય પેલા, એટલે અમે કે મોડું ધોયા વગર આવી ગયું કે ભાઈ તો કે હું જીવ દયામાં માંગુ છું, એટલે હું પાણીનો પ્રયોગ નથી કરતો સવારમાં. એટલે આવી બધી ભ્રમિત વાતો હોય છે અમારી. તો સત્ય જ્ઞાન તરફ લઈ જવા માટે તેજા સાહેબને હું રિક્વેસ્ટ કરું છું કે પ્રભુને વાણી સંભળાવે. જય ગુરુ, જય ગોપાલ. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો નમો પછાયાણ, નમો લોય સવતાહુણ, એસો પંચનનો તારો સર્વ પાવ પણાશણો, મંગલાણં ચ સવેસિં પઢમં હવૈ મંગલં, પઢમં હવૈ મંગલં. અંગુઠે અમૃત વશે લબ્ધિતણાભંડાગુરુગૌતમ શમરિયે મનવાંચિત પરદાતા, મનવાંચિત પરદાતા. ધમ્મો મંગલમોક્ષિતં, અહિંસા સંયમો તવો, દેવાવિત્તં નમંસંતિ દશધમેતયા, દશધમેતયા. નૌકાર મંત્ર નું સ્મરણ કર્યું, કેવું લાગ્યું? શાંતિ લાગી? એમને કીધું ને કે પ્રચાર કરવાની આદત હોય, અત્યારે આંબેલ ની હોળી ચાલે છે, મારા થી લગભગ થતી નથી, તો આપણે ટ્રાય કરી. આંબેલ શરૂ થયા પછી તમારો પ્રોગ્રામ ની ખબર પડી કે મારો પ્રોગ્રામ આપવા જવાનું, તો મુખ્ય વાત ઉપર જ હું આવીશ. આજે આપણી પાસે સમય બહુ ટાઈમ ટુ ટાઈમ છે. તો શરૂઆત કરીએ આપણે. મેઘદૂત યોગ મંદિરમાં પ્રથમ વખત આવવાનું થયું છે. પ્રથમ વખત આવતા હોય ત્યારે ઘણી બધી વિતમણા હોય કે કોને શું ભાવશે, શું ગમશે, શું નહીં ગમે, અને વક્તાઓ માટે તો બહુ તકલીફ લાગે.
પણ થોડીક વાતો ભાવિ દિવસે આપણે કરવી છે, થોડીક વાતો આપણા માટે પણ. જન્મ થઈ ગયો છે એને તો 2600 વર્ષ ઉપર થઈ ગયા, પણ આપણો તો જન્મ અત્યારે પ્રેઝન્ટમાં અત્યારે આપણે જન્મેલા છે. મહાપુરુષો પોતાના જન્મ દ્વારા જગતને કંઈ કહી જાય છે, પોતાના જીવન દ્વારા જગતને બોધપાઠ આપી જાય છે, અને એમના નિર્વાણ એટલે કે મૃત્યુ દ્વારા પણ જગતને કંઈક સંદેશ આપી જાય છે. એમનો જન્મ, જેમનો જીવન અને જેમનું મૃત્યુ ત્રણેય વિશ્વ માટે પ્રેરક હોય છે. મારો અવાજ સંભળાય છે ને તમને? ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણક ના દિવસે આજે જૈન સમાજ તો આનંદિત હશે, ઉત્સાહિત હશે, કારણ કે તેમના ભગવાન મહાવીર ખરેખર જૈનોના ભગવાન છે. મહાવીર સ્વામી જૈનોના ભગવાન છે. મહાવીર પોતે ક્ષત્રિય હતા, કયા કુળમાં જન્મ્યા હતા? ક્ષત્રિય કુળમાં. એમના શિષ્યો બધા બ્રાહ્મણો હતા. ખ્યાલ છે આ વાતનું? ગૌતમ સ્વામી આદિ બધા 4400 બ્રાહ્મણો એ દીક્ષા લીધું ભગવાન મહાવીર જોડે. એક જ દિવસમાં 4400 શિષ્યો એમના બન્યા. મહાવીર જન્મે ક્ષત્રિય હતા, શિષ્યો બધા એમના બ્રાહ્મણો હતા. અને પરંપરામાં જૈન જ્ઞાતિ ચાલી. એટલે હવે થોડીક ભ્રમણ આપણે દૂર કરી નાખીએ. જે જિનેશ્વરને માને એ જૈન, જિનેશ્વર યાને તીર્થંકર ભગવાન, પછી ઋષભદેવ હોય, અજિતનાથ હોય, પાર્શ્વનાથ ભગવાન હોય કે મહાવીર સ્વામી હોય, તીર્થંકર ભગવાનને જે એટલે કે જિનેશ્વરને જે માને છે તે જૈન છે. અને આજના સમયની અંદરમાં વર્તમાન સમયે પણ કેટલાક જૈન આચાર્યો પટેલ છે, કેટલાક જૈન સાધુઓ બ્રાહ્મણ છે. હમણાં 2 વર્ષ પહેલા જ એક સાધુ ભગવંતને મળવા જવાનું થયું. એટલે એમને મેં પૂછ્યું કે સાહેબ તમને આ સાધુ બનવાની ઈચ્છા કેવી રીતે થઈ? તો કે આ જે ગુરુ છે ને, ગુરુ એની જોડે હું વ્હીલચેર ચલાવવાનું કામ કરતો. કયું કામ કરે? વ્હીલચેર ચલાવવાનું કામ કરતો હતો. 3 વર્ષ સુધી વ્હીલચેર ચલાવી અને એટલા પેલા કરોડપતિ ને અબજોપતિ એમના ચરણમાં પડે. એટલે એ જોઈ જોઈને મને એમ થયું કે સાલું જીવવા જેવું. તો એટલે ગુરુને કહ્યું કે ગુરુ તમારા જેવા મને બનાવ્યો. એટલે એ મરાઠી ભાઈને સામાયિક પ્રતિક્રમણ વગેરે વગેરે જૈન ધર્મના જે પણ સિદ્ધાંતો હતા એમને શીખવાડી દીધા. અને કે મેં દીક્ષા લીધી આજે 25 વર્ષ થયા. શંખેશ્વરમાં મેં એમને દર્શન કરેલા, અત્યારે મુંબઈમાં જ છે. અને અત્યારે એ આચાર્યની પોસ્ટ ઉપર. એટલે મહાવીર કોઈના નહીં, મહાવીરનું જે માને એના. સૂર્ય કોનો? કોઈ માલિકી બનવા જાય એવું છે? સૂર્ય. ચંદ્ર કોનો? કોઈ માલિકી બનવા જાય એમ છે? હા, છે કોઈ માલિક એનું? હવા કોની? બોલો, હવા કોની? તો મારું તારું કોને ઊભું કર્યું? એટલે શાંતિલાલ દેસાઈ બહુ સરસ મજાનું ગીત ગાયું છે કે સૂર્ય ચંદ્ર આકાશ પવનને વર્ષા જેમ બધાના છે. સૂર્ય ચંદ્ર આકાશ પવન
वर्षा जेम बधाना छे महावीर के वड़े जैनो ना नहीं पण आखी दुनिया ना छे सूर्य चंद्र आकाश पवन ने सूर्य चंद्र आकाश पवन वर्षा कोनी मालिक ना મારું તારું કોને ઉભું કર્યું આ રામ મારા ને આ કૃષ્ણ મારા ને એમાં કૃષ્ણમાં કે નાના મારા ને મોટા તમારા મહાવીર માં પણ કે આવા મહાવીર તમારા ને આવા મહાવીર મારા આ બધા ભેદભાવ કોને કર્યા છે એક દેરાસર માં ઉભો હતો એક બેન પાછળ થી બોલતા હતા આ ભગવાન નું મોઢું છે થોડું કામ છે મેં કહ્યું બેન તમારું સુધારી આપણે ભગવાનના મુખ ઉપર પણ આપણે આપણી કલ્પના લગાડતા હોઈએ છીએ અહીંયા ભગવાન બહુ ફ્રેશ લાગે છે અહીંયા ભગવાન થોડા એ લાગે છે સમજાય છે કોણ આ કરે છે કોણ કરે છે આ બધું હા તો બદલાવાનું કોને બદલાવીએ છીએ કોને હા તો મહાવીર જન્મ કલ્યાણ તથા આ પ્રસંગે જયારે આપના ત્યાં હું આવ્યો છું યોગ સાધનાના આ મંદિરની અંદર તો મહાવીરે કહ્યું કે શરીરને જો સારું રાખવું હોય તો નિયમોનું પાલન કરો તમારું મન જો બરાબર સરસ રાખવું હોય તો ચિંતન મનન કરો તમારી જબાનને પાવરફુલ બનાવવી હોય તો સ્વાધ્યાય કરો તમારા ચિત્તને પ્રસન્ન રાખવું હોય તો મેડિટેશન કરો અને આખે આખા જીવનને જો સુંદર તમારે રાખવું હોય તો મહાપુરુષ એવા મહાવીર રામ અને કૃષ્ણને નજરમાં રાખીને એમાંથી કંઈક અંશો લઈને જીવન જીવતા છે અને એટલે બહુ સરસ વાત કરી છે જીવન મિલા ઉસે જીના શીખો કપડા ફટ ગયા ઉસે સીના છે જીવન મિલા ઉસે જીના શીખો કપડા ફટ ગયા તો શું કરવાનું હા જીવન મિલા ઉસે જીના શીખો કપડા ફટ ભી ગયા ઉસે સીના શીખો આદમી હોકર રોને સે ક્યા ફાયદા મિલા હૈ જિંદગી મેં ઝહેર તો સમતા ભાવ સે પીના ગમી વાત મારી તો મેં ખુશ ના થયા ચોવીસે કલાક નો હમણાં અમદાવાદ ગયો તો મને કે સાહેબ ચોવીસે કલાક ધર્મ કરો તો શું કરો મેં કીધું તું તારા મોઢા ઉપર સ્માઇલ રાખ ચોવીસે કલાક ધર્મ છે તું જમતા સ્માઇલ રાખ તું બોલતા સ્માઇલ રાખ ગમે તેવી પરિસ્થિતિમાં તું આનંદિત રહે તું ભગવાનની સેવા કરે પૂજા કરે નામ લે ભજન કરે કઈ પણ કરે પણ એમાં તું પેલાના જમાનામાં ખબર છે તમને પાણી ભરવા માટે સવારના ક્યાં જવું પડતું કેટલા લાંબે તમે ગયા નથી એટલે ખબર નહીં બબ્બે કિલોમીટર જવાનું માથા ઉપર ત્રણ ડેગડા રાખવાના કાંખની અંદરમાં એક ઘડો રાખવાનો અને કાંખની અંદરમાં છોકરું રાખવાનું અને હાથમાં એક ડોલ રાખવાનો આટલું લઈને આ ભારતની નારી બે કિલોમીટર થી આવતી હતી કે નહીં હા કે ના બરાબર પાણી કેટલું મીઠું લાગે એ પાણી કેટલું મીઠું લાગે પાણી મીઠું લાગતું હતું એમ સંતો ઉદ્યાનમાં રહેતા હતા બગીચામાં રહેતા હતા ગામથી લગભગ પાંચ પાંચ સાત સાત કિલોમીટર કે દસ દસ કિલોમીટર એ લોકો દૂર રહેતા હતા ઉદ્યાનમાં રહેતા હતા બગીચામાં રહેતા હતા અને જેને રસ હતો એ ચાર ચાર કિલોમીટર એ મહાવીરની વાણી અથવા તો સંતોની વાણી સાંભળવા માટે ચાલીને રથમાં ઘોડા ઉપર હાથી ઉપર એ દૂર જતા હતા તો પાણી મીઠું લાગતું હતું એમ વાણી પણ મીઠી લાગતી હતી કારણ કે ચાર કિલોમીટર હવે આજે યુટ્યુબ ખોલો કોને સાંભળવા છે બધા રેડી છે સાચું બોલ્યો મીઠું લાગે છે તો મહેનત વગર ક્યારેય સુખ મળતું નથી મહેનત વગર આનંદ મળતો નથી પુરુષાર્થ વગર પ્રારબ્ધ બદલાતું નથી અને જીવનની અંદરમાં કંઈ પણ ઘટના બની મહાવીરના જીવનની અંદરમાં જોઈએ તો ઘણી બધી ઘટનાઓ બની છે ચંડકોશી આવી ડંખ માર્યો ગોસાલકે તેજો રેશિયા છોડી કોઈ કાનમાં ખીલા માર્યા કોઈ પ્રહાર કર્યો કોઈ કૂતરાઓને છોડીને એમના માંસના લોચા કાઢી લીધા કોઈ કડવા શબ્દો કીધા કોઈ ખાવાનું ના આપ્યું કોઈ રહેવાનું ના આપ્યું આવું ઘણું બધું થયું
પણ ભગવાન મહાવીરે કહ્યું કે મારા કર્મનો હિસાબ પતી રહ્યો છે અને આ વ્યક્તિનો દોષ નથી પણ મારા કર્મના દોષના કારણે આવું સૂજે છે એટલે મહાવીરે એને દોષિત ગણ્યો જ નહીં પોતાની જાતને દોષિત ગાણી અને હોય અને હસે કરીને મહાવીર હસતા હસતા આગળ ચાલે આપણે શું કરીએ છીએ સવારે કરેલી ઘટના અથવા સવારે બનેલી ઘટના કેટલા ટાઈમ સુધી આપણે સાચવી રાખીએ હા કે ના સાચવી રાખીએ છીએ ને એટલે ચહેરા ઉપર આનંદ હા પેલા કઈ નહોતું બધામાં આનંદ હતો આજે તમારી પાસે બધું જ છે લેવા દોડવું પડે ઘરમાં એકલા થઈ જાય લાવું કોઈને ફોન કરું લાવ ને કઈક ચેનલ જોઉં લાવ કઈક ને કઈક કરું કઈક કરવું પડે છે ત્યારે તમને આનંદ આવે છે પેલા લોકો આનંદિત જ હતા માટે જે થતું તો એમાં આનંદ તો બહુ જ મહત્વની વાત છે કે ધર્મ કરો ભજન કરો ભક્તિ કરો સ્તવન કરો જે કરવું એ તમને છૂટ છે બધી જ છૂટ છે પણ મોઢા ઉપર શું રાખવું સાચા યોગીની નિશાની સાચા યોગીની નિશાની સાચા આધ્યાત્મિક વ્યક્તિની નિશાની એના ચહેરા ઉપર ચમક હોય છે અને એની આંખોમાં નૂર હોય છે એના વચનમાં પાવર હોય છે અને એને ચાલની અંદરમાં રૂવાવો જ્ઞાની તો ઘણા તમને જોવા મળશે ફિલોસોફર તો ઘણા જોવા મળશે માણસને પ્રભાવિત કરી નાખેવા સેંકડો લોકો હું તમને બતાવીશ પણ જેના અસ્તિત્વ માત્રથી આનંદ આવે જેના આવવા માત્રથી તમને આનંદ આવે એના ચાલવા માત્રથી તમારી ચાલ બદલાઈ જાય અને જેને જોવા માત્રથી તમારી આખી જિંદગીની લાઈન ચેન્જ થઈ જાય એને મહાપુરુષ એને બોલવાની જરૂર ન પડે એને કરવાની ન જરૂર પડે એની પ્રક્રિયા રોજ એવી જ હોય કે ચોવીસે કલાક આનંદમાં હોય એ ચોવીસે કલાક હસતા હોય મળ્યું તો ઠીક છે ન મળ્યું તો ઠીક છે બોલાવ્યા તો ઠીક છે ન બોલાવ્યા તો ઠીક છે બધી જ પરિસ્થિતિમાં જેને જીવતા આવડે એ સાચો ધાર્મિક માણસ બહુ બધી પૂજા કરો એટલે ધાર્મિક થઈ ગયા બહુ બધી સામાયિક કરો એટલે ધાર્મિક થઈ ગયા બહુ બધી આપેલ કરો એટલે ધાર્મિક થઈ ગયા એ વ્યાખ્યા નથી વ્યાખ્યા એ છે કે જે વ્યક્તિ મહાવીરને માને છે અને જે વ્યક્તિ મહાવીરનું માને છે એ ચોવીસ કલાક મહાવીરની જેમ આનંદ મારે છે સૌથી મોટો યોગ છે દવાથી બચી જશો ઝઘડાથી બચી જશો સાચી સાચી વાત કે ખોટી વાત થોડા હસો ને અને હસવાનો ટેક્સ ક્યાં લાગે છે ઝઘડવામાં તલ્લીન થઈ ગયા એક શાયર બહુ સરસ લખ્યું છે ચહેરો ગુલાબની છાપ જોઈએ અને જિંદગી ખુલ્લી કિતાબ બોલો મારી ચહેરો ગુલાબની છાપ જોઈએ અને જિંદગી ખુલ્લી કિતાબ ઓપન જિંદગી આપણે કેટલી બાંધી દીધી છે કોઈ જોઈ જશે તો આવા કપડામાં કેવો લાગે આ દાગીના કેવા લાગશે આ ચપ્પલ કેવા લાગશે લોકો માટે વિચારી વિચારીને ઘરની અંદરમાં પરિસ્થિતિ આપણે બધાએ બગાડી સમજાય છે કે નહીં હા અમારા જૈન સંતો છે ને કઈ દાગીના પહેરતા નથી અમારા જૈન સંતો સ્નાન કરતા નથી અમારા જૈન સંતો ખાલી એને બે કે ત્રણ જોડી કપડા વાઈટ રાખે છે એક સરખા જ કપડા હોય લગભગ બરાબર છે લાંબો પરિગ્રહ રાખતા નથી બેંક બેલેન્સ એવું તો એમને હોતું જ નથી પગમાં ચપ્પલ એ હોતા નથી હા માથાના વાળે ખેંચીને કાઢી નાખે બરાબર છે હા કે ના બરાબર આવા આવા જૈન સંતો આજે પણ આ ધરતી ઉપર આટલા બધા સાધનો આવવા છતાં આટલું બધું વિજ્ઞાન બદલાઈ જવા છતાં આટલી બધી ટેકનોલોજી આવવા છતાં એમને કોઈ પણ જાતનું પરિવર્તન કર્યા વગર આજે અત્યારે પણ 2600 વર્ષ પહેલા જે જીવતા હતા એવા જ વ્યક્તિઓ આજે પણ તમને જોવા મળે મળે કે નહીં મળે હા તો કોણ બદલાયું આપણે જમાનો બદલાયો કે તમે બદલાયા હા તો દુખી કોણ થયું તમે સ્વીકાર જલ્દી કરી લો છો ચહેરો ગુલાબની છાપ જોઈએ અને જિંદગી ખુલ્લી કિતાબ જોઈએ બરાબર આવશે ને હા એટલે ચહેરો કેવો હોવો જોઈએ હા ગમે તેવી પરિસ્થિતિ તમને બધા પુરુષોને આ ખબર જ હશે
કે બપોરે જમવા બેસીએ એટલે આપણા મિસિસ પૂછે કે સાંજે તમે શું જમશો. સાચી વાત છે, બધાનો અનુભવ છે. અને આપણે એમ કહીએ કે ચાલ એક કામ કરીને સાંજે આપણે ઇડલી સંભાર બનાવી લખે એ નહીં પાડે ચીરું. પેલું ઓપ્શન તમારું પૂરું. એવી રીતે તમે બીજું ઓપ્શન આપો કે કામ કરીને ઘણા ટાઈમથી દાળ ઢોકળી ખાતા કે દાળ ઢોકળી તો બનશે એમાં આ નથી તે નથી મજા નહીં બરાબર છે. ત્રીજું ઓપ્શન પણ તમે બતાવો કે આ બનાવી નાખશે ને તો કઈ વાંધો નહીં, આ પણ નથી આપણી પાસે. પણ એક કામ કરો ને, વગાડેલો ભાત કેટલા ચા ખાઈ લેશું સાંજે? હા પડવાની કે ના? હા કે ના પડવાની? એમનું બધું નક્કી જ હોય છે, ફોર્માલિટી તમારી સામે કરે. એમ ભગવાન મહાવીરે કહ્યું કે કર્મના સિદ્ધાંતમાં બધું જ નક્કી છે, ખોટી મગજમારી કરીને દુઃખો ઉભા નહીં કરો. હું આવું કરીશ, પછી હું આમ કરીશ, પછી હું આમ કરીશ, આને મને આવું કર્યું, આને મને તેવું કર્યું, આ બધી જ કમ્પ્લેનો જીવનમાં તમે બંધ કરી દો. કારણ કે બધું નક્કી છે, થાય છે, અને થયું છે, તમારે એને સ્વીકારવાનું છે. આમ કેમ બન્યું એ વિચારવાની જરૂર નથી, જે બન્યું છે એનો સ્વીકાર કરશો તો ભગવાન મહાવીર કહે છે કે ચહેરો ગુલાબની છાબ જોઈએ, જિંદગી ખુલ્લી કિતાબ જોઈએ, ભલે ને ખાવામાં ચણા ને મમરાજ મળે, ભલે ખાવામાં ચણા ને મમરાજ મળે, પણ રૂવાબ તો સિંહ નો જોઈએ. કેવો જોઈએ? રૂવાબ સિંહ નો જોઈએ. તમારી પાસે શું છે મહત્વનું નથી, તમે કેવા છો એ મહત્વનું છે. તમે ક્યાં ઉભા છો એ મહત્વનું નથી, કેવી રીતે ઉભા છે એ મહત્વનું છે. તમે કેટલું ચાલો છો એ મહત્વનું નથી, કઈ દિશામાં ચાલો છો એ મહત્વનું છે. હમણે એક પુસ્તક વાંચતો હતો, એમાં બહુ સરસ લખ્યું હતું કે સવારના પોરમાં ચાલવાથી શરીર સારું રહે. સાચી વાત આ બરાબર ને, કે સવારના ચાલવાથી ઓક્સિજન થી લઈને બધું ઘણું બધું મળે, એટલે કે સવારના ચાલવાથી સ્વાસ્થ્ય સારું રહે. અને નીચે એક સરસ વાક્ય લખ્યું હતું કે જિંદગીમાં જે પણ હોય એ ચલાવી લેવાથી જિંદગી સારી છે. સવારના ચાલવાથી શરીર સારું રહે તો ખબર જ છે, પણ ચલાવી લો આ નથી ચલાવી, આ નથી ચલાવી લો, તો ચલાવી લેતા શીખ્યા મહાવીરને કોકે માર્યા તો પણ ચલાવી લીધું. મહાવીરને કાનમાં એટલી બધી પ્રશંસા કરી કે તમે તો મહાન છો, તમે પવિત્ર છો, ત્રિભુવનપતિ છો, ને તમે તો જગતના નાથ છો, ને જગતના કલ્યાણ કરનાર. આવી સ્તુતિઓ પણ કરવામાં આવી તોય મહાવીર એ જ હતા. અપમાન કર્યું ત્યારે પણ મહાવીર એ હતા, સન્માન થયું ત્યારે પણ મહાવીર એ હતા. તો પરિસ્થિતિ બદલાય પણ તમારી અંદરની સ્થિતિ ન બદલાય, તેનું નામ છે સાધન. બોલો, આપણે સાધના કરીએ છીએ? મહાવીરની આ વાત છે કે તમે જો સાધક છો તો તમારું નિરીક્ષણ તમે કરો કે બહાર જે બદલાય છે એના રિએક્શનો આવે છે કે નહીં, બહાર જે બદલાય છે એના રિએક્શનો આવે છે કે નહીં. અને રિએક્શનો જે દિવસે ખતમ થઈ જાય તે દિવસે તમે વૈરાગી, અને રિએક્શનની પરિસ્થિતિ તમે નોંધ પણ નથી લેતા ત્યારે તમે વિતરાગી. વિતરાગ સુધી પહોંચવું છે, મહાવીર સુધી પહોંચવું છે, રામ સુધી પહોંચવું છે, કૃષ્ણ સુધી પહોંચવું છે, તો બહારના વર્તાવને નહીં જુઓ, અંદરની પરિસ્થિતિ. મારો સમય થાય તો કહી દેજો, કારણ કે બાઇક અને માઇક જે એવી ચીજ છે લિમિટની બહાર જતો રહે. કારણ કે હું 27 વર્ષથી આ લેક્ચર આપું, હજી હું થાક્યો નથી. કારણ કે સાંભળનારા થાક્યા નથી, કારણ કે શ્રોતા હોય છે ને તો જ વક્તાઓને આનંદ આવે. એટલે સાંભળવું બહુ મહત્વનું છે. પછી બીજા નંબરનું સ્ટેજ છે સાંભળ્યા પછી સમજવું. હા, સાંભળનારા ઘણા મળે પણ સમજનારા બહુ ઓછા મળે. તો સમજવું બહુ અગત્યનું છે. સમજ્યા પછી સ્વીકાર કરવો, એક્સેપ્ટ કરી લેવું, એ એનાથી અઘરું છે. એટલે પહેલું શું કરવાનું? સાંભળવું. બીજું સમજવું. ત્રીજા નંબરમાં સ્વીકારવું. આટલી થી અટકવાનું નથી, ચોથા નંબરમાં સુધરવું.
આ ચોથો નંબર લગભગ લોકોને ગમતું નથી. સાંભળવું ગમે, સમજવું ગમે, કદાચ સ્વીકારવું પણ ગમે, પણ સુધરવાની બાબતમાં હા સહેલું છે કે અઘરું? આટલા મોટા મોટા ઢેગડા માથે, કાંખમાં છોકરું અને આ બધું સીધું છે ને. લંડનમાં હું ગયો હતો પ્રદર્શન કરાવવા માટે, તો એક ભાઈના બંગલામાં મારે સવારનો નાસ્તો કરવા જવાનો, નૌકાશી કરવા જવાનું થયું. તો એ ત્યાં આગળ એટલું મોટું પેન્ટિંગ હતું, એમાં પેન્ટિંગમાં આવું એક સીન મેં જોયું. એટલે એ ભાઈ કે સાહેબ આપણે પ્રવચનમાં જવાનું છે, મોડું થઈ જશે, ચલો જરાક ઝડપથી આપણે કરી લઈએ. તો મેં ઉભા રહ્યો તો આ એક ચિત્ર જોવાનું મને બહુ ગમ્યું છે, આ પેન્ટિંગ મને બહુ આનંદ આપે છે, તો હું જોઈ રહ્યો છું કે શું અમે તો રોજ પેન્ટિંગ જોઈએ છીએ, અમે જોવાનું હું જોયું એમાં થોડો ફરક. મને આખું ભારત એની અંદરમાં દેખાયું, ભારતની નારી દેખાઈ, અને એ નારીના માથા ઉપર આટલા ડેગડા, આંખની અંદરમાં છોકરું, હાથમાં ડોલ, અને જતી હતી ઉપર પંખીઓ દોડેલા, થોડા વૃક્ષો હતા, રસ્તો સરસ હતો, આજુબાજુ થોડા નાના નાના પહાડો, એક બાજુ કુવો દેખાતો, એક બાજુ ગામ દેખાતો, એવું સરસ મજાનું પેન્ટિંગ કલ્પનાથી એને કરેલું. એટલે મેં કીધું આ બધું જ બરાબર છે, પણ આ નારીના મોઢા ઉપર જે સ્મિત છે ને, એ મને બહુ ગમી ગયું. આટલું મોટું વજન હોય તો માણસનું મોઢું કેવું હોય? હા, એટલે મેં એ સ્ત્રીને પૂછ્યું, એ નારીને કલ્પનાથી પૂછ્યું કે બેન તને આ વજન છે આટલું બધું, હા હાથની અંદરમાં પણ ડોલ છે, કાંખની અંદરમાં પણ છોકરું છે, તમે મોઢા ઉપર હાસ્ય કેવી રીતે હોય શકે, મોઢા ઉપર આવું સ્મિત કેવી રીતે હોય શકે? તમે બહુ સરસ મજાનો મને જવાબ આપ્યો કે મારા માથા ઉપર વજન છે, પણ મારા મનમાં પ્રભુનું વજન છે. માથા ઉપર શું છે? વજન છે, પણ મનમાં કેવો સરસ રસ્તો છે. તમે કામ કરતા જાઓ, પ્રભુનું નામ લેતા જાઓ, ગમે તેટલા ટેન્શન હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, મહાવીર કે છે કઈ પણ આવ્યું તમારી સામે, તમારા મનને કોઈક સાધનામાં જોડી દો, તમારા મનને કોઈક જપમાં જોડી દો, તમારા મનને ક્યાંક ને ક્યાંક લગાવી દો, કે જેના કારણે બહારની પરિસ્થિતિ તમને વધારે અસર ન થાય. તો પરિસ્થિતિની વચ્ચે મનસ્થિતિને સુધારવાનો સંદેશ ભગવાન મહાવીરે આપે છે. આ જગતની અંદરમાં જીવવા માટેનો તમારે વ્યવહાર કરવો હોય તો અહિંસાનો વ્યવહાર કરો, કારણ કે મહાવીરે કહ્યું કે બધાને જીવવું ગમે છે, કોઈને મરવું ગમતું નથી, બધાને સુખ ગમે છે, દુઃખ કોઈને ગમતું નથી, બધાને અનુકૂળતાઓ જોઈએ છે, પ્રતિકૂળતા કોઈ પણ જીવને ગમતી નથી. આ વાત મહાવીરે પહેલા જ ઉપદેશની અંદરમાં આપી કે માં હણો માં હણો, હણશો તો હણાવવું પડશે, છેદશો તો છેદાવવું પડશે, ભેદશો તો ભેદાવવું પડશે, અને મારશો તો મરવું પડશે. એટલે પહેલો સંદેશ અહિંસાનો હતો. હવે અહિંસાનું પાલન કરવા માટે શું કરવું પડે? તો કે બીજાને જો તમારે દુઃખી ન કરવા હોય તો તમારે અહિંસાનું પાલન કરવાનું, અને બીજો તમને કોઈ દુખી કરે તો શું કરવું? સમજાણું? પહેલું ગણિત કેવું છે કે બીજાને જો તમારે દુખી ન કરવા હોય તો તમારે અહિંસાનું પાલન, મનથી અહિંસા, વચનથી અહિંસા, ને કાયાથી અહિંસા. અને તમારી જિંદગીની અંદરમાં કોઈ તમને દુખી કરે તો તમારે શું કરવું? તો કે બહારના જીવોને સુખી કરવા માટે અહિંસા છે, અંદરના તમારા જીવને સુખી કરવા માટે સમતા છે. ચિત્તની બેલેન્સ અવસ્થા જેને સામાયિક કહેવામાં આવે છે. તો કે તમે ક્ષમતા રાખો, કંઈ પણ પરિસ્થિતિ થઈ ગઈ ઘરમાં, શેઠ ઘરમાં આવ્યા, શેઠાણીએ કીધું કે આપણે આ નોકરને કાલથી છૂટો કરી દીધો. તો કે કેમ, શું કર્યું એને? તો કે ચોરી કરી. તો કે શું ચોરી ગયું? તો કે મને ને તમને ગમતું તું ને એ નેપકિન લઈને ચાલ્યો. શેઠ કે આવી નાની બાબતમાં 20-30 વર્ષથી જે કામ કરતો તો આપણા ત્યાં એને છોડી દેવાની વાત કરે છે, હવે નેપકિન તો બીજું લઈ આવશું. કે ના, એ નહીં થાય, તમને ને મને બહુ જ ગમતો તું એ નેપકિન એ લઈને ગયો છે, એટલે હવે તો હું એને રાખીશ જ નહીં. તો કે મને તો કેમ, મને કયું ગમતું તું નેપકિન? તો કે આપણે 3 વર્ષ પહેલા આ વિસ્તારમાં ઉતર્યા હતા, ત્યાંથી પેલું નતા લઈ આવ્યા. સમજાણું કે ના સમજાણું?
સમજાય છે મારી વાત? તમે જે કર્યું એ સામેની વ્યક્તિ કરે છે, માટે દોષિત નહીં ગણો, દોષિત પોતાને ગણો કે હું જ દોષિત છું. એટલે અહિંસા દ્વારા તમે બીજાને સુખી કરી શકો અને ક્ષમતા દ્વારા તમે સુખી થઈ શકો છો. સમજાય છે મારી વાતો તમને? નહીં સમજાય તો એ બોલી શકશે, કારણ કે મને બોલવા માટે બોલાયો. જીગ્નેશભાઈ, વાર્તાઓ અને રોજની એક વાર્તા વાંચીને સુઈ જાય એના માટે હું આ પુસ્તક ને લખ્યું. અને એટલા માટે લખ્યું કે રોજ રાત્રે લગભગ રાત્રે આપણે મોબાઈલ જોઈને સુતા હોઈએ, રાઈટ? કંઈક ને કંઈક મેસેજ જોઈએ, કંઈક ને કંઈક જોવાની આપણને આદત પડી ગઈ છે. એટલે જોઈને સુતા હોય, ઘણા ટાઈમથી મને આદત પડી છે. જો રાત્રે વાંચતા વાંચતા, એટલે મોબાઈલ જોતા જોતા, જો માણસના મગજમાં એક એક વિચાર ભર કરી ગયો તો આખી રાત તમે કાંઈ પણ ન કરો ને તો પણ તમે કર્મ બાંધો. રાત કો આપ કુછ નહીં કરતે હો, ફિર ભી મોબાઈલ કે અંદર જો દેખા હૈ, જો સુના હૈ, वो अपना पिक्चर अपने माइंड में स्थित हो जाता है और उसके बाद पूरी रात कर्म बंधन होता है. कुछ करे बिना आपके आत्मा के अंदर कर्म का बंद हो जाता है. इसलिए मैंने सोचा क्या करना चाहिए. तो ये अमेरिका के एक लाइब्रेरी में जाके ऐसा बच्चों का पुस्तक था 365 डे गुड नाइट स्टोरी, बड़े बड़े चित्र वाले, तो उसमें से मैंने विचार लिया और मैंने लिखने का चालू किया. 1000 स्टोरी, 1000 वार्ताओं में वाची अने एमाथी 365 वार्ता में तारवी लीधी. 15 पेज नी वार्ता ने एक ज पेज में उतारी. एवी 365 वार्ता जेने मने लगता आ वार्ता ने बनावता 2 वर्ष लाग्या. हा, केटला लाग्या? 2 वर्ष. 1000 वार्ता वाचवानी अने एमा पण जैनो नी वार्ता 100 वार्ता मूकवानी हती, हिंदू समाज नी 100 वार्ता मूकवानी हती, સાયન્ટિસ્ટ અને ડોક્ટરોની વાર્તા મૂકવાની હતી, અને 65 વાર્તા કાલ્પનિક મૂકવાની, કારણ કે મને તારીખ વાઇઝ વાર્તા મૂકવાની, જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી આજની તારીખની વાર્તા આમાં છે. આવી 6000 કોપી સમાજને વાંચી ચૂક્યો છે. અને હવે મારી એક ઈચ્છા છે, 1,00,000 પુસ્તકો ઘરે ઘરે વંચાવી, કે રોજ રાત્રે વાંચે, એમાં કોઈ પણ એક રામની, કૃષ્ણની, મહાવીરની કોઈ પણ એક સ્ટોરી એના મગજમાં બેસી જાય અને આખી રાત જો એના મગજમાં મહાવીર, રામ, કૃષ્ણ કે કઈ પણ સારી વાત ચાલે તો મને લાગે છે કે મારી આ પરિશ્રમ, મારો મહેનત સક્સેસ થાય. હા, તો એમાં એક નાનકડી મેં વાર્તા લખી છે, બહુ જેને કે એમાંથી બહુ જ મળે છે. આજે ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણ દિવસ છે, એટલે ભગવાન મહાવીર પાસે આપણે કઈક તો માંગવું જોઈએ કે ના માંગવું જોઈએ? હા કે ના? બોલો, માંગવું જોઈએ કે ના માંગવું જોઈએ? શું માંગવાનું મહાવીર પાસે, ભગવાન પાસે શું માંગવાનું? આટલી તો છે કે સદબુદ્ધિ આપજો, બુદ્ધિ આપીને કરવાનું શું પછી? હા, કોના હાથમાં છે? ભગવાન આપશે. હા, જે તમારે કરવાનું છે ભગવાનને સોંપવું તમારે. તો શું કરવાનું? ભગવાન પાસે શું માંગવાનું? હા, ભગવાન જેવા ક્યારે બન્યા? એક વાક્ય લખ્યું હતું કે મહાવીરને માનનારા ઘણા છે પણ મહાવીરનું માનનારા બહુ ઓછા છે. 4 રસ્તા ઉપર મહાવીરના માર્ગ છે, મહાવીરનો માર્ગ છે જેવું લખવું બહુ સહેલું છે, પણ મહાવીરે બતાવેલા માર્ગ ઉપર ચાલવું હા છે ને કઠિન. ભગવાન પાસે શું માંગ? હરિઓમ. પેલા તો માંગવું કે ન માંગવું? કે જે આપ્યું છે બરાબર છે, જે આપ્યું છે એમાં તમને તૃપ્તિ છે, અને હજી વધુ આપશે તો શું થશે? એક ભાઈ ને મેં વાત કરી હતી કે સાલી ભદ્રે છે 99 પેટી નું ત્યાગ કર્યો, તો કે સાહેબ આવા તો દો,
આવે તો પછી છોડીએ ને બોલો, આ બુદ્ધિ ની જમાન. તમ કને શું માંગવું એ નહીં અમે જાણીએ, તમ કને શું માંગવું એ નહીં અમે જાણીએ, તમે જેનો ત્યાગ કર્યો એ જ અમે માંગીએ, તમે જેનો ત્યાગ કર્યો એ જ અમે માંગીએ. તમે જે બધું છોડી દીધું છે ને એ બધું અમે માંગીએ છીએ. આથી અમારી પાસે બીજી માંગવાની કોઈ શક્તિ નથી, પણ લોગસ સૂત્ર ની અંદર માં માંગવાની રીત બતાવી છે કે હે ભગવાન, ચોવીસ અંપી જીનવરા તિથય રામે પશ્યન, કે હે ચોવીસ તીર્થંકર ભગવાન, તો મારી ભક્તિ દ્વારા, મારી આરાધના દ્વારા, મારી સાધના દ્વારા, મારા જ્ઞાન દ્વારા, મારા અંતરની જે કઈ સૂઝ હતી તે દ્વારા મેં તારી જે કઈ ભક્તિ કરી છે એનું જો ફળ સ્વરૂપે તારે મને પ્રસન્નતાથી કઈ આપવું હોય, હું માંગતો નથી, પણ તારે જો મને આપવું હોય તો મને આટલી ચીજોની જરૂર છે. આરોગમ, શું આપજે મને પહેલા, કારણ કે જો શરીર સારું નહીં હોય તો આગળની બધી વાતો જીરો જીરો થઈ જશે, બરાબર છે. એટલે જૈન ધર્મમાં જેટલા પણ નિયમો બતાવ્યા છે ને બધા શરીરને સ્વસ્થ રાખવા માટેના નિયમો છે. નૌકાશી સૂર્ય ઉગે પછી 48 મિનિટ, ચોવીયાર અસ્ત થાય એ પહેલા તમે ચોવીયાર કરી, એક જ ટાઈમ જમવાની આદત રાખો, આઠમ પાખીના ઉપવાસ કરો, એટલે મહિનામાં બે ઉપવાસ કરો, ક્યારેય દવાખાના જવાની જરૂર ન પડે, બરાબર છે. પ્રતિક્રમણ કરો, કેટલા બધા આસન છે તમને કહું. મહાવીર સ્વામીના જીવનની અંદરમાં તમે આખું જીવન ચરિત્ર વાંચશો ને, ઓછામાં ઓછા 15 આસનો મહાવીરે કરે. ધ્યાન કરતા તો કયા આસનમાં કર્યા, કેવળ જ્ઞાન થયું ખબર છે, કેવળ જ્ઞાન કયા આસનમાં થયું, બોધુમ, ગાય ધોવે ને એવા આસનમાં કેવળ જ્ઞાન ભગવાનને. અને જયારે પણ ઉપદેશ આપતા હતા ત્યારે ભગવાન મહાવીર અર્ધ પદ્માસનમાં બેસતા અને ઉપદેશ આપતા હતા. ભગવાન ધ્યાનસ્થ રહેતા હતા તો બે પગને ખંભાઈ રાખીને ભગવાન ધ્યાનસ્થ રહેતા હતા. તો તમે જુઓ તો ભગવાનની સાધના જીવનની અંદરમાં પણ એટલા બધા આસનો છે. નમોથુણમ કરો આસન છે, ખમાશણાદો આસન છે, શું શરીરને સારું રાખવા માટે પણ નિયમો છે. આ જે પણ સાધનાઓ બતાવી છે શરીરને પણ લાભ કરતા છે, મનને પણ લાભ કરતા છે અને આત્માને પણ લાભ કરતા છે. એટલે યોગ કરવા નતા પડતા, પણ યોગ અનાયાસે થઈ મંદિરમાં જે તમે 2-4 ભજન ગાઓ કે કલાક ભજન કરતા હો, એટલી તાળીઓ પાડો, એટલી તાળીઓ પાડો, એટલી તાળીઓ પાડો, પોઈન્ટ દબાવવાની જરૂર જ ન પડે, બધા પોઈન્ટ ભગવાનના નામથી પતી પૂરા. તો પહેલા જીવનની અંદરમાં જ યોગ હતો, હવે આપણે યોગને નોખો કરીને પાછા યોગ કરવા, સમજાય છે મારી વાત, કે કરવું પડે એટલા માટે કે આપણી લાઈફ પદ્ધતિ, આપણી સ્થિતિ, આપણું જીવનનું જે ધોરણ છે ને આખું આપણે બદલાવી નાખ્યું છે, માટે આ બધું કરવું પડે. નહી તો સહજતા છે જીવનની. તો આ એક સમજવા જેવી વાત છે કે જીવનની અંદરમાં જો તમારે ખરેખર સુખી થવું છે, શાંતિથી જીવવું છે, આનંદથી જીવવું છે, તો મહાવીરના કેટલાક સિદ્ધાંતો એવા છે કે જે તમારા જીવનમાં અપ્લાય કરો તો બહુ જ તમે આનંદથી જીવી શકો. બીજાને પણ તમે જીવવા દો અહિંસા, તમારે પણ જીવવું છે સંતા રાખો, બરાબર છે. અને કોઈ લડાઈ ઝઘડા કાંઈ પણ કોઈની સાથે ન કરવું હોય તો અનેકાંત દ્રષ્ટિ મહાવીરે આપી. અનેકાંત દ્રષ્ટિ એટલે કે તું સાચો છે એમ નહીં, જે સાચો છે એનો એક્સેપ્ટ કર. હા, હું સત્ય છું એમ નહીં, સત્ય છે એને તું ઢૂંઢી કા. હા, મેં માન્યું એ સાચું એમ નહીં, હા, પણ સાચું છે એને માનવા માટેની તારી તૈયારી. ગૌતમ સ્વામીએ ઇન્દ્રભૂતિ અવસ્થામાં એ બ્રાહ્મણ હતા, બ્રાહ્મણની બધી વિધિ કરતા હતા, પણ મહાવીરને મળ્યા ને એને સચ્ચાઈ દેખાય તો એના શિષ્ય બન્યા. તો સત્યને સ્વીકારવા માટે અનેકાંત દ્રષ્ટિ ભગવાને મહાવીર બતાવી કે કોઈ પણ વ્યક્તિમાં તને દ્વેષ નહીં થાય, કોઈ પણ ધર્મની અંદરમાં તમને દ્વેષ નહીં થાય, પણ બધા ધર્મમાંથી તમે જે પણ કંઈક સાર છે, જે કંઈ તારા આત્મકલ્યાણ માટે કામની ચીજ છે એને તો ઉપાડી લે. તો અનેકાંત દ્રષ્ટિ. અને છેલ્લી વાત મહાવીરે બહુ સરસ જગતને આપીને ગયા કે અપરિગ્રહ. શું આપીને ગયા? અપરિગ્રહ, તારે જેટલી જરૂર છે એટલું રાખ, બાકી બધું તું ત્યાગ કર, અને કાં તો મેળવ જ નહીં. આ ત્રણ સિદ્ધાંત, દુઃખી નથી થવું તો સમતા રાખો, દુઃખી કરવા નથી કોઈને તો શું કરો, અહિંસા રાખો, અને આખા વિશ્વને તમારે જોવું છે સારી રીતે રાગ દ્વેષ વગર તો અનેકાંત દ્રષ્ટિ રાખો,
અને તમારે ખરેખર આનંદથી જીવવું છે ને તો પરિગ્રહ બહુ ઓછો કરી. મારા ક્લાસ કેન્દ્ર હું ભણાવતો ત્યારે મેં કહ્યું 50 જોડી કપડા થી વધારે નહીં રાખવા. એનો બધા ખુશ થઈ ગયા, 50 જોડી કપડા તો ઘણા થઈ ગયા કે નહીં. હા, હું એક ટાંકો લાવું છું વર્ષમાં અને એક ટાંકો માંથી લગભગ સમજો ને કે 12 જોડી કપડા સીવડાવ આખું વર્ષ ચાલે. 13માં જોડી ની જરૂર નહીં. કબાટ સામે ઉભા હોય તો કયા પહેરું કયા ન પહેરવું વિકલ્પ જ નહીં કરવાનો. આ જપો ના લેખો થાય. બહુ સરસ લખ્યું છે કે બહેનો મરે ને ત્યાં સુધી અલંકાર છોડી શકતા નથી. બહેનો મૃત્યુ પામવાનો સમય હોય ને તો પણ કે આ એને આપજે આ એને આપી પેલી તો આવો વહીવટ એન્ડ સુધી કરે, કારણ કે એને અલંકાર બહુ પ્રિય હોય. લખ્યું છે, આ મારી વાત નથી કરતો. તો બહેનો ને અલંકાર બહુ પ્રિય હોય છે. પુરુષો બહુ સાદા હોય, બહુ સાદા હોય, પણ એને અહંકાર બહુ પ્રિય હોય. સ્ત્રી અલંકાર છોડી શકતી નથી અને પુરુષો બહેનો વગર રાખી દીધું. 50 જોડી થી વધારે કપડા રાખવા નહીં. તો એક બેને બુદ્ધિ ચલાવી કે સાહેબ પછી 2 જોડી કોઈ ગીત આપી જાય કે કદાચ એક પર એક ફ્રી હોય ને લેવા જવું પડે તો શું કરું. તો એનો એ રસ્તો મેં બતાવ્યો, એક કામ કરો કે 2 જોડી કપડા તમારે લેવા હોય કે ગીત મળે તો તમારા જૂના કપડા જે હોય 2 જો બધા સંમત છો ને પછી બદલાય નહીં જતા. પછી આગળ વાત અમારે અપરિગ્રહ ની બાબતમાં સોના ચાંદી ની વાત આવી કે 1 સેટ 2 સેટ 3 સેટ 5 સેટ કેટલા સેટ રાખવા. તો કે ભાઈ આપણે 7 સેટ 8 સેટ નું રાખો, 9મો સેટ લેવો હોય તો શું કરું. તમે કોઈ એક કામ વાળીને આપી દેવાનું, ઓલું આપી શકાય. હા, એટલે આપણા ત્યાગમાં ભેદભાવ છે, આપણા ત્યાગમાં રાગ દ્વેષ છે. સુખીથી જીવો, દ્રષ્ટિકોણ બદલાવીને જગતને જોવો અને જેટલો અપરિગ્રહની દુનિયામાં જીવાય તેટલો જીવાનો પ્રયાસ. તો આજનો મહાવીરનો જન્મ કલ્યાણક મારા માટે તમારા માટે સર્વના માટે હિતકર બનશે. આજે આપના ત્યાં આવવાનો જે અવસર મળ્યો છે, સુમેરનગરની અંદરમાં જે પ્રોગ્રામની અંદરમાં જિગ્નેશભાઈ મળી ગયા અને તક સાધી લે તે સાધક કહેવાય. તક સાધે તે સાધક કહેવાય. હા, તો સ્વાભાવિક રીતે મને આ બધી ઇન્ફોર્મેશન આપી કે આવી રીતે આટલા 25 વર્ષથી આ મેઘદૂત યોગ કેન્દ્ર ચાલી રહ્યું છે, બહુ સુંદર રીતે ચાલી રહ્યું છે સાહેબ. અને રેગ્યુલર એક દિવસ પણ બંધ રાખ્યા વગર આ અવિરત અખંડ જ્યોત આ યોગની ચાલી રહી છે. તો સાહેબ તમને ક્યારે ફાવશે? નહીં તો તમે ક્યારે બોલાવશો ત્યારે હું આવી જઈશ. કારણ કે ઘણી વખત એવું હોય છે કે મને નાની સભા ન ગમે, મોટી સભા ગમે. ઘણી વખત એવું હોય કે પ્રોફેશનલ રીતે જતા હોય તો કે ભાઈ તમે શું આપશો ને શું નહીં આપશો, એવી રીતે વિચારથી પણ જતા હોય. પણ મેં એમને 1 મિનિટમાં કહ્યું હતું કે તમે મને જ્યારે બોલાવશો ત્યારે હું આવીશ. અને એ યોગ આજે આવી ગયો અને એમનો ફોન આવ્યો ત્યારે મને કે સાહેબ આ તારીખ ફાવશે, બીજો ફાવશે, કોઈ જ વાંધો નહીં. પણ મારું બોલેલું તમને જે સંભળાયું એ તમને ફાયવું ફાયવું ઘણી બધી પ્રેરણાઓ એમાંથી આપણને પ્રાપ્ત થશે. દરેક મહાપુરુષોના જીવનની અંદરમાં કંઈક ને કંઈક હોય છે, એને મેળવવાની દ્રષ્ટિ તમારી પાસે હોવી જોઈએ. એટલે આવી રીતે મારા લાઈફમાં આ જે પુસ્તક લખ્યું એમાં 1000 સ્ટોરીઓ છે, પણ વાંચી કેટલા બધા મહાપુરુષોની કથાઓ, કેટલા મહાપુરુષોના જીવનો મને વાંચવા મળી ગયા. હું ઘણી વખત એમ કહું, બોલું છું તમારા માટે નહીં, હું મારા માટે બોલું. હું લખું છું તમારા માટે નહીં પણ મારા માટે લખું છું. સવારના પોરની અંદરમાં 4 વાગે ઉઠવાનું અને મગજને શાંત રાખીને લખવાનું, બોલવું બહુ સહેલું છે, વાંચી લેવું પણ બહુ સહેલું છે. પણ એક પેજ લખવા બેસજો ક્યારેક તો તમને ખબર પડશે કે કેટલું અઘરું છે. પેલા એક પુષ્કાળ લખવું હોય ને તો પણ અઘરો પડતો હતો, તો આવા 500 પેજ લખવાના આરોગ્ય આપજે, ભોવિ લાભમ એટલે મને તું બોધ આપજે, કયો શું આપજે,
આરોગ્ય શરીર સારું રાખવા માટે હું તારી પાસે માંગુ છું, ભોઈ લાભમ મને બોધ આપજે કે જેવું મારું માઇન્ડ પાવર પણ વ્યવસ્થિત થઈ જાય, આરોગ્યમ ભોઈ લાભમ, પછી સમાહિ વરમ ઉત્તમ દીધું હોય ભગવાન, બધી જ પરિસ્થિતિમાં હું સમાધિ રાખી શકું એવી મને તું દશા આપજે, અને છેલ્લે સિદ્ધા સિદ્ધિ મહિ સંતુ, હે ભગવાન મને તારા જેવી અવસ્થા, સિદ્ધ અવસ્થા, શુદ્ધ અવસ્થા, આધ્યાત્મિક અવસ્થા, વિશુદ્ધ અવસ્થા, મારા પોતાના સ્વભાવની સંપૂર્ણ નિરાકાર નિરંજન એવી અવસ્થાને હું પણ પ્રાપ્ત કરું એવું પ્રભુ તારી પાસે હું માંગુ છું, એટલે એવી તું મને જો સ્થિતિમાં આપીશ તો મારી ભક્તિ, મારું જ્ઞાન, મારી સાધના સાર્થક થઈ ગણાશે, તો આજના દિવસે પ્રભુ પાસે આરોગ્ય માંગે, ભગવાન મને બુદ્ધિ આપજે કે જેના દ્વારા હું જગતને બરાબર રીતે હું સમજી શકું, અને હે પરમાત્મા બધી જ ઉપાધિઓ વચ્ચે તું મને સમાધિ આપજે કે જેના કારણે હું શાંત રીતે જીવી શકું, અને છેલ્લે આ ઝંઝટમાંથી મુક્ત થઈ અને કાયમ માટે સિદ્ધા સિદ્ધિ મમતું સંતુ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરું, આત્મભાવને પ્રાપ્ત કરું, મારા અંદરના સ્વરૂપને અનુભૂતિના સ્થળ ઉપર લઈને સંપૂર્ણ શુદ્ધ બનાવી અને તારા જેવું સ્વરૂપ પ્રાપ્ત કરું એવું તારી પાસે માંગું છું, અને હું તો એમ કહું ભગવાન ભક્તિ કરતા કરતા હું માંગુ એના કરતા તું મને આપી દે તો વધારે ગમે, હું માંગુ અને તું આપે એના કરતા, એના કરતા વગર માંગે તું મને આપી દે તે મને વધારે ગમશે, કારણ કે માંગણી એ તો શું છે કે આ કર્યું એટલે તું મને આપ, આ સોદો મને પણ નથી મંજૂર, મને તો મારી તારું નામ લેતા લેતા મારું કામ થઈ જાય એવો ભરોસો રાખીને હું જીવું છું, તો આમાં ઘણી બધી વાર્તાઓ છે અને એમાંની એક નાનકડી વાર્તા કરી અને મારું અહીંયા વક્તવ્ય પૂરું કરીશ, સમયની ઉપર થોડો ગયો છું, તો નાનકડું એક વાક્ય આમાં નાનકડી એવી વાર્તા મને ક્યાંક મળી હતી, મને બહુ ગમે છે, જ્યારે જયારે પુસ્તકની વાત કરું ત્યારે બધી વાર્તા તો એક બાજુ રાખું, પણ એ વાર્તા કાલ્પનિક છે, મને બહુ જ ગમે અને દર વખતે હું આ પુસ્તકની વાત કરતો ત્યારે કહેતો હોઉં છું કે માતા નાની દીકરીને લઈને કરિયાણું લેવા જાય છે અને કરિયાણાની દુકાને જઈને બધી એક 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 વસ્તુ કિલો, બે કિલો, દોઢ કિલો, અડધો કિલો બધું બંધાવે છે, અને દીકરી અદબ કાઢીને બરણીની સામે જોવે છે, બરણીમાં શું હતું ખબર પડી ગઈ, બરણીમાં શું હતું, ચોકલેટ હતું, અને ચોકલેટ જોતી હતી, એટલે પેલા માલિકને કહ્યું આ દીકરીને ચોકલેટ ભાવતી લાગે છે, બેટા બરણી ખોલીને ચોકલેટ લઈ, અને પછી પોતે કરિયાણું બાંધવાનું ચાલુ કરે છે, પછી જોયું કે અધા પછી ખોલી નથી ને ચોકલેટ લીધી નથી, એટલે બીજી વખત પાછું કીધું કે બેટા હજી તે ચોકલેટ લીધી નહીં, લઈ લે ને બેટા, ત્યારે પણ એને ન લીધી, આવી રીતે ત્રણ વખત જયારે માલિકે કહ્યું કે ચોકલેટ લઈ લે બેટા, છતાંય ન લીધી, બધું કરિયાણું પેક કરીને માં જયારે ચાલવાનું શરૂ કરે છે ત્યારે પેલો દુકાનનો માલિક બેટા અહીં આવો એમ કરીને ઢાંકણું ખોલે છે અને મુઠ્ઠો ભરીને ચોકલેટ આપે છે, દીકરી આમ કરીને ખોબામાં ચોકલેટ લઈને જાય છે અને માં રસ્તામાં એને પૂછે છે કે બેટા પેલો માલિક કહેતો તો ચોકલેટ લઈ લે, ચોકલેટ લઈ લે, ચોકલેટ લે, તું કેમ લેતી નથી, કેમ તને તો બહુ ભાવે છે, હું ના પાડું તો તું લઈ લેતી હોય છે અને ખાઈ લેતી હોય છે, તો તે આમ કેમ કર્યું, કે મમ્મી તમને કહું જો હું ચોકલેટ લે તો એક મણા, બે લે, ત્રણ લે, વધુ વધુ મારા મોઢામાં ચાર આવે, વધુ તો લેવાય નહીં, પણ જયારે માલિક આપે ને ત્યારે મુઠ્ઠો ભરીને આપે છે, માલિક આપે છે ત્યારે મુઠ્ઠો ભરીને આપે છે કે પ્રભુ તારી બરણીમાંથી એક બે ચોકલેટો માંગુ, મને પૈસા આપજે, મને સ્વાસ્થ્ય આપજે, મને આમ આપજે, મને તેમ આપજે, તો બે ચાર વસ્તુ હું માંગીશ અને એટલી લાયકાત છે કે નહીં એ પાછું મને ખબર નથી, એના કરતા નરસિંહના ઘરે તું કામ કરીને ચાલ્યો જાય એવું મને, નરસિંહના ત્યાં, નરસિંહ મહેતાના ત્યાં કૃષ્ણ રૂપ ધારણ કરીને બીજું કાર્ય કરીને ચાલ્યો જાય એવા પ્રભુ જોઈએ છે, ચંદન બાળાએ બોલાવ્યા નતા અને છતાંય મહાવીર આવી ગયા હતા એવું મને જોઈએ છે, અને ચંડકોશીએ મારવા છતાં એને તારવાનો પ્રયાસ કર્યો એવા મહાવીર મને જોઈએ છે, અને સોળ દેશને પાડી નાખે એવા ગોસાલકની તેજોલિસ્યા છોડી અને ભગવાન મહાવીરને મારી નાખવાના પ્રયત્નને બાળી નાખવાના પ્રયત્ન કર્યા, અને છતાંય મહાવીરે એવા પાપી આત્માને પણ પાવન બનાવવાના કહેવાતા પ્રયત્નો કર્યા એવા પ્રભુ મને જોઈએ છે, મારી માંગણી થાય અને તું મને આપી દે એના કરતા મારી ભક્તિ થાય ને તું પ્રસન્ન થાય એવા પ્રભુ મને જોઈએ છે, તો આજના દિવસે જન્મ કલ્યાણકના દિવસે તમારી સમક્ષ જે નાની મોટી વાતો કરી છે એમાં કઈ પણ ક્ષતિ રહી ગયું તો છામી દુકડમ, કારણ કે 40-50 મિનિટમાં કેટલીક બધી વાતો હતી તો મેં કીધું ચલો છૂટી છૂટી થોડી વાનગી પીરસી દઉં,
દાળ ભાત શાક રોટલો રોજ ખાતા હોય, પણ થોડીક આ વાત પણ પીશું, થોડી આ વાત પણ પીશું, એટલે એવી છૂટી છૂટી વાતો વિષયાંતર કરીને તમારી સામે આ રજૂ કરી છે. પણ છેલ્લી એક વાત પુસ્તકમાં વાંચેલી કહી અને મારું વક્તવ્ય પૂર્ણ કરીશ, કદાચ બધું ભૂલાઈ જાય, તો આટલું આ વાક્ય લઈને જજો આજના દિવસે. અને એ વાક્ય છે કે શત્રુંજયના એટલે પાલીતાણાના 3500 પગથિયા ચડવા સહેલા છે. શત્રુંજયના 3500 પગથિયા ચડવા બહુ સહેલા છે, પણ શત્રુતા જેની જોડે થઈ છે એના ઘરના 5 પગથિયા ચડી જવા બહુ અઘરા છે. જેની જોડે દુશ્મની થઈ ગઈ છે એના ઘરે જઈને સોરી કહેવું કે ક્ષમા યાચના કરવી બહુ અઘરી છે. આ અઘરાને સરળ બનાવવા માટેની આ સત્સંગ અવસ્થા છે. કઠિનમાં કઠિનને પણ સરળતા રીતે આપણે જીવનની અંદરમાં અપનાવી શકીએ, વારંવાર સાંભળી સમજી સ્વીકારી અને સુધરવાના પ્રયત્ન મારા અને તમારા જીવનમાં બને એ જ મંગલ મનોકામના. જીગ્નેશમાં પ્રવેશ કરું હવે. ભાઈ કે તક ઝડપી લે, પણ એવો તક શબ્દ નતો. ઘણી પેલા બી કીધું છે કે આપણે ઘણી બધી વસ્તુને કંટ્રોલ કરવા માટે મેડિસિન લઈ શકીએ છીએ, પણ તમારી જે ચહેરાની ચમક છે ને, ચહેરાની પ્રસન્નતા, એ તો તમારી આંતરિક સાધનાથી જ આવે. એ ભાઈના ઓરા જે દિવસે મળ્યા ને, ફર્સ્ટ ટાઈમ મળી ત્યારે બધું આ ભાઈના ઓરા મળી જાય છે, અને ટેલિપથીથી જ બોલાવ્યા છે સર, ટેલિપથીથી જ એમને બોલાવ્યા છે કે પ્રભુ અમને બી લાભ આપો. અમારા ક્લાસના હેમેન્દ્ર સર અને પૂજ્ય કેતનભાઈ, રિક્વેસ્ટ કરું છું કે એમનું નાનકડું સન્માન કરે. પ્લીઝ આવો હેમેન્દ્રભાઈ. એટલા સારા ઇન્ટરનેશનલ વક્તા સહજ આપણે ત્યાં આવી જાય, અને પ્રભુના જન્મ કલ્યાણક નું આ તો બર્થડે છે, તો આપણે બી કઈ રિટર્ન ગિફ્ટ ના આપે. તમને કઈ આપણે કેવી સરસ એમને વાત કરી. એક નાનકડી યુટ્યુબમાં કઈ ઘૂસી ગયા હોય તો આખી રાત નહીં, એ 7-7 દિવસ સુધી આપણે હેરાન થઈ જઈએ. બસ કેવું સરસ મજાનું ભગીરથ કાર્ય છે, તો આપણે બી ક્લાસ તરફથી રિટર્ન ગિફ્ટ સરસ મજાનું આ રિટર્ન ગિફ્ટ નું છે. 350 બુક ની કિંમત છે, 50 રૂપિયા ભાઈ તરફથી ગિફ્ટ આપી રહ્યા. તો પ્રભુનો જન્મ કલ્યાણ છે, તો ક્લાસ તરફથી 50 રૂપિયાની અમે રિટર્ન ગિફ્ટ આપે. 350 નું બુક્સ આપણે 250 માંગીશ, કેમ કે પ્રભુનો આજે અમને કંઈ પ્રસાદ કર્યો છે. તો જેમને પણ લેવી હોય લઈ શકે છે, અને વસાવા જેવી બુક્સ છે કે મહાનુભવો આટલા સરસ મજાના, તો જેમને પણ હોય તેઓ આ બુક લઈ શકે છે. હા, અહીંયા લાવ્યા છે, ગાડીમાં છે, બધાના નામ લખાવી ને લઈ લઈશું. એમની બુક નું કાર્ટૂન પૂરું થઈ જશે, એ ઇંગ્લિશ અને ગુજરાતીમાં છે, જેથી તમે કવર કરી શકો છો. ને 1 પેજ નહીં, ઇંગ્લિશમાં બી 35 આવતા હતા, તો ગુજરાતીમાં 35 આવતા, અને હિન્દીમાં એટલા જ આવતા હતા. એટલે કોઈ બી લેંગ્વેજ નો ઇસ્યુ આવવા માટે એ કોઈ બી લેંગ્વેજ માં છાપે, પણ 2 કોમન લેંગ્વેજ લીધી છે. 35 માર્ક્સ વાળી જ છે, ઇંગ્લિશ અને ગુજરાતી બેમાં છે, પ્રેરણાદાયક છે. તો આપણે લઈશું અને સરસ મજાની પૂર્ણાહતી કરીએ. અને બધાને અમારી રિક્વેસ્ટ છે કે આના પછી લાડુની પ્રભાવના રાખી છે તો લઈ જજો. અને જે અમિતભાઈ સરસ ભગીરથ કાર્ય કર્યું છે, એ પણ લાડુ લીમડાની જેમ કડવો નહીં આવે, દરેકે દરેક લાડુ ચાખીને લઈ આવ્યા છે. એ આપણા પર સરસ મજાનો એનો ઉપકાર કર્યો છે આજે, કે કોઈને પણ કઈ લાડુ બરોબર ન જાય. એટલું જ કમલેશભાઈનો બી આભારી છું કે આ જે પણ અહીંયા બેઠા છો, ઓલ ક્રેડિટ્સ ગો ટુ કમલેશ સર, અને બધા સાધક મિત્રોનો બી અમે એટલા જ આભારી છે. અને ક્વોલિટી ઓફ પુરુષ જેને કહે ને, કે ક્વોલિટી ઓફ પુરુષ કહેવાય, કે એક જ શ્લોકમાં ને હા પાડે નહીં યોગ,
એને અંદરથી પણ મને ના નહોતી પાડી, સમજી લેજો. અંદરથી બી ના હોય ને તો એમ હોય કે હું તમને વિચારી દઈ, અને યોગી હોય ને તો કે નહીં હું આવીશ, તમારા સમયે આવીશ. તો એ ગુરુદેવના બ્લેસિંગ છે. અને ગુરુદેવની અમારી કોઈ સરસ સિસ્ટમ હતી કે ગુરુદેવ છે ને શરૂઆત બી પ્રાર્થનાથી કરતા અને પૂર્ણાથી પણ પ્રાર્થનાથી કરતા. તો આજે પ્રભુનું હા એટલે એ બેન પર શરૂ છે, કેમ કે આપણા કરતા એમનો અવાજ સારો છે. ઓછામાં ઓછા એક પિન લીમડાનો રસ થઈ ગયા ખાલી સ્તવન ગાવા માટે. અને અમે બીજા એટલા બી આવેલી છે, રમેશભાઈ હોય છું, કેતનભાઈ, નાગેશભાઈ એક એક ગણતરો જે તીર્થે ને તમારે મારી જન્મ ના તીર્થ મારા ગણતરો ને વિનંતી છે, એક ગણતર બીજા ગણતર ને એનું જ્ઞાન પીરસશો ને ત્યારે એને રિસ્પેક્ટ આપશો. બસ આજ ગણધર પાસેથી હું એક્સેપ્ટ કરું છું અમારા ગણધરો પાસેથી કે દરેક ગણધરોની પાસે બહુ જ સરસ જ્ઞાન છે. પારસ, દીપક, કમલેશભાઈ, મહેશ ઓશો, મીના દીદી, હેમેન્દ્ર સર બધા પાસે અમૂલ્ય જ્ઞાન છે, અમૂલ્ય જ્ઞાન પીરસી ગયા છે. તો બધા ગણધરો એકબીજા ગણધરને રિસ્પેક્ટ આપી અને આપણે 2050 સુધીનો પણ મિશન છે સર. ઘણા એમ કે છે ને કે અમને ખબર નથી કે કાલે શું થશે, અમે તો ટેન્શન નહીં કરો, અમને ખબર છે કે 2050 સુધી ક્લાસ રહેવાના, કોઈ શક નથી. અમારી આજે ગુરુદેવ મારા 2035 માં ગયા. પ્રભુના માર્ગે જ નાવ સરસ પ્રયમ સવણ સર. નામ મે ક્યા, નામ મે ક્યા રખા હે, નામ મે ક્યા કામ મે બતાને. નમ્ર વિનંતી આસન માં બેસે અને આખો મન રાખે અને પ્રભુની પાણી નો. સાહેબે જેમ કીધું કે મહાપુરુષો હોય એમના જન્મ, એમનું જીવન, એમની મૃત્યુ પ્રસંગ અને એમનું દીક્ષા કલ્યાણ બધું જ કંઈક ને કંઈક એક આપણને સંદેશ આપીને જાય છે. તો મહાવીર સ્વામીએ જ્યારે 30 વર્ષ સંસારમાં પસાર કરીને પછી જ્યારે એમને દીક્ષાનું મન થયું ત્યારે જે પરિસ્થિતિ ઉભી થઈ ને ત્યારે ભગવાને જે સંદેશ આપ્યો છે એને અનુલક્ષીને આ સ્તવન છે. ત્રીસ ત્રીસ વર્ષોની માયારી વિસારી, ત્રીસ ત્રીસ વર્ષોની માયારી વિસારી, મહાવીર લે સાવિદા, મહાવીર લે સાવિદા, દૃશ્યકે રાણી માધવને બેની, દૃશ્યકે રાણી માધવને બેની, વિયોગ નહીં રે સમાન, મહાવીર લેતા વિદા, મહાવીર લેતા વિદા. સુના સુના મંદિરિયાને સુની સુની મેળી, સુના સુના મંદિરિયાને સુની સુની મેળી, સુની હસમુષ્ટિ જણા, સુનારી થયા આમ અંતર ના ગણા, સુનારી થયા આમ અંતર ના ગણા,
महावीर लेखाईदा महावीर लेखाईदा वीर कहे भाई शोक ना कर जो वीर कहे भाई शोक ना कर जो पाछा है हिम्मत धर जो काल निगति ना रोका महावीर लेखाईदा महावीर लेखाईदा वीर कहे आ तो पंखीनो मेरो वीर कहे आ तो पंखीनो मेरो कोई जाए मेरो कोई जाए मोरो वीराए सो कुंडी जा महावीर लेखाईदा त्रिस त्रिस वर्षोनी माया रे विसारी महावीर लेखाईदा महावीर लेखाईदा दृश के राणी माधव ने बेनी दृश के राणी माधव ने बेनी तुम्हारीन के मन रहवा महावीर लेखाईदा महावीर लेखाईदा महावीर जय भगवान एक कार्टून बुक है एक कौन बुक बुक में देखो मतलब एक कौन बुक बुक में पाइप लगी जय भगवान